हेलो एवरीवन, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. અવાજ થોડો હજી પણ ભારે છે, ખબર પડી જશે તમને. અને મિશા અત્યારે રમી રહી છે અને હું અત્યારે ગરમ પાણી પી રહી છું. અને જિગ્નેશને આજે ઓફિસે જવાનું છે તો એ પણ રેડી થઈ ગયો છે. અને વિચાર્યું ચલો આજે એક રૂટીન બ્લોગ જ બનાવી લો, કારણ કે બીજું તો કાંઈ બહુ બોલી પણ નહીં શકું હું. તો જે પણ કરીશ હું એ આ વિડીયોમાં તમારા લોકોની આરો શેર કરતી જઈશ. તો જરૂરથી ને કહેજો કેવો લાગે છે તમને મારો વિડીયો. તો ચલો આજનો વિડીયો ચાલુ કરીએ. અને અહીંયા મિશા બસ ઓલરેડી રમવાનું ચાલુ થઈ ગયું છે એનું. મમ્મી દીવાબત્તી કરે છે. મમ્મીની લોકો આવી જાય ને એટલે એક દીવાબત્તી નામ થાય ને કે જે સવારમાં થઈ જવા જોઈએ, એમાં થોડીક શાંતિ થઈ જાય ને તો શું ઝડપથી આપણે કરવો પડે. તો બસ એમાં થોડીક આજે રિલેક્સ છે અને તબિયત પણ અમે મારી સારી નથી, તો આરામમાં છું અત્યારે. અને બસ મીરા પણ અત્યારે એન્જોય કરી રહી છે એની બુક, એના ડોગ નિહારા. હજી સુધી તમે લોકો જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન ઉપર પણ ક્લિક કરી દેજો કે જેથી નોટિફિકેશન તમને મળતું રહે. અને ઇન્સ્ટાગ્રામમાં પણ અમે ફોલો કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. જિગ્નેશ કઈ બાજુ જવાનું? સવારે કેટલા ટાઈમે જઈશ? વાંધો નહી. મને કે પપ્પા કે પર્સ લઈને એ મિશી તારે કઈ નથી જવાનું બેટા, આપણે ઘરે જ છીએ. પપ્પા ઓફિસે જાય છે બેટા, આપણે ઘરમાં જ છીએ. આપણે કે પર્સ નથી કાઢવાના આપણા. ઓકે થઈ ગઈ બધી તૈયારી? જીમ ને તારે શું કરવું છે? મીશું જીગ્નેશ એનું બેગ તૈયાર કર્યું ને, એટલે હવે એ પોતાનું બેગ તૈયાર કરે છે. પપ્પા ઓફિસે? ચલો આપણે હવે પ્લે પ્લે કરવાનું છે. ઓકે એનું લેબલ ને બધું કાઢી કરે. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પપ્પા સમારે છે તો શું મમ્મ કરે છે એ બેટા? મોટું તો જો એનું
જોતી જાય ભાઈ, અહીંયા ફિનિશ નથી થતું નહીં. મીશા શું કરે છે બેટા? ખીચીને મમમ આપે છે તું? મીશા તો ખીચીને મમમ આપે છે. ખીસી ક્યાં છે? ક્યાં હોય ખીસી? અહીંયા હોય. અમે આવશે જો. આ ભમરો કહેવાય છો? કેવો છે જો જો, ભમરો હોવો. આ તમને જે દેખાય છે ને, કોબી નો છોડ છે. પણ ખબર નહીં, કોબી નો છોડ તો અમારે તો ઝાડ જેવો થવા માંડી ગયો છે. તો એમાં કોબી તો આવતી જ નથી, ખાલી લાંબુ લાંબુ ઝાડ જેવું જ થાય છે. અને અહીંયા સરસ મજાના ગુલાબ પણ ખૂબ જ સરસ આવા માંડી ગયા છે. મમ્મી શું બનાવી રહી છો તું? સેવ બનાવું છું. જો મમ્મીને સેવ ખૂબ જ સરસ હોય છે, તો વિચાર્યું ચલો મમ્મી પાસે સેવ પણ બનાવી લઉં. સેવની રેસીપી પણ હું વિડીયોમાં શેર કરતી જઈશ. લોટ તો અટકડે જ લેશ ને મમ્મી? અટકડે. ઓકે, અત્યારે મમ્મીની કંપની દેવા માટે મીશા પણ ચડી ગઈ છે. શું નાખ્યું મમ્મી અત્યારે? તેલ નાખ્યું, મરચું, મીઠું, મીઠું, હા, અને તેલ 3 ચમચી જેવું. ઓકે, અત્યારે મીશાને પણ સેવનો લોટ બાંધવો છે. એ મીશી, તું શું કરે છે? મમ્મીની કોપી કરતી જાય છે. થઈ ગયો મમ્મી લોટ? બંધાઈ ગયો ને સરસ. આપણે આટલો ઢીલો જ રાખીએ છીએ ને? ઢીલો મીશુ બેટા, અવાજ ઓછો કર. નથી કાંઈ સાંભળાતું નથી, અવાજ ઓછો કરો. તો સરસ મજાની સેવ તૈયાર થઈ ગઈ. તો આવી જ રીતે મમ્મી બધી જ સેવ બનાવી નાખશે. અને અહીંયા ને અમે એક થોડીક જાડી પણ સેવ બનાવી છે શાક માટે. શાકમાં કોક વખત ખાવી હોય ને તો મજા આવે એના માટે. અને હારે તેલ ગરમ થતું હતું તો અમે ફ્રાયમ્સ અને પાપડ ને એ પણ બધું તળવાનું ચાલુ કરી દીધું. અને સેવ જોઈ શકો છો તમે કેટલી સરસ બની છે. તમને લોકોને રેસીપી કેવી લાગી જરૂરથી ને મને કોમેન્ટ કરજો. અને આવી રહ્યા બધી જાડી સેવ, તો ખૂબ જ ઘણી બધી સેવ બની ગઈ. અત્યારે હવે મીશાને સૂવતું તો અમે આવી ગયા છીએ ઉપર, એને જમી પણ લીધું. અને હવે હું એને સૂડાવી દઈશ. તો કદ હગી કદ દે પપ્પાને, ચાલ સરસ મજાની. બીજા તે કર જાણે કેટલાય વર્ષોથી ને મેળા ના હોય એમ અત્યારે મેળાપ ચાલી રહ્યો છે. જિજ્ઞાસ ઓફિસેથી આવ્યો એટલે. જિજ્ઞાસ કેવો રહ્યો તારો દિવસ? સરસ મજા આવી. 2 વર્ષ પછી બધા મેળા. ચાલો સરસ, આરોગ્ય તો વાંધો નહીં. બ્રેક પડ્યો તો કે નહીં? આજે લંચ બ્રેક તો વાંધો નહીં. ઘરે તો કોઈ દિવસ લંચ બ્રેક જેવું હોતું જ નથી. એ મીશુ ચલો નીચે જાઉં છે ને. નાની ક્યાં? મીશુ નાની સિદ્ધ ગયા બેટા. આજે શુક્રવાર છે અને હું તમને ડાયરેક્ટ હવે નેક્સ્ટ ડે મળું છું. તો ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. અને અત્યારે મીશા સૂઈ રહી છે એટલે હું બાજુમાં એની ચોકીદારી કરી રહી છું, કારણ કે હું નીચે ના જઈ શકું મીશાને મૂકીને. ઘણી વખત બેડમાંથી ને વળી પડી જતી હોય તો ધ્યાન રાખવું પડે. અને આ છે અત્યારના અમારા લાલાના દર્શન. મમ્મી
થઈ ગઈ તારે આજે દીવાબત્તીને બધે પૂજા કાનાને જગાડ પછી. ચલો આજે સરસ મજાનું એક ભજન ગાઈ દઈશ. જાગની જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજે વિના ધેનમાં કોણ જાશે, દૈતણા દૈતરા કીતણા ઢેબરા કઢિયલ દૂધ તે કોણ પીશે. જાગની જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજે વિના ધેનમાં કોણ જાશે. 360 ગો વાડ ટોળે મળ્યા, વડોરે ગોવાળિયો કોણ થાશે. જાગની જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજે વિના ધેનમાં કોણ જાશે. યમુનાને તીરે વાલો બંસી વગાડતા, મધુરી સી મોરલી કોણ વાશે. જાગની જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજે વિના ધેનમાં કોણ જાશે. હરી તારો હાથીઓ કાળી નાગનાથીઓ, ભૂમિનો ભારતે કોણ વેશે. જાગની જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજે વિના ધેનમાં કોણ જાશે. મેતા નરસિંહના સ્વામી શામળિયા, દેજો અમને વ્રજમાં વાસ. હે જાગની જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજે વિના ધેનમાં કોણ જાશે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય. સરસ ગાયું મમ્મી. કેવું ગાયું? સરસ ગાયું ને. કાનો જો જાગી ગયો. કાનો હવે તારું બધું દૂધું છે ને એ પીશે હમણાં. તો કાનો તો દૂધ પી જાય, મમ્મમ ખાઈ જાય. કાના હાચે આવતા હોય તો હું જોતું તું તો. આઈ હોપ કે તમને લોકોને આજનો મારો વિડીયો સરસ લાગ્યો હશે. જો થોડો પણ ગમ્યો હોય તો પ્લીઝ ડૂ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. હું જ આવીશ એક આવા નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર. નાની આમ જાય છે.